चलो बनो अच्छा प्रिपरेशन धोरण चार से आसपास रखना दस कबड़ी 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 पाठना नाम ऊपर से तुमने खबर पड़ी गई है आज से तो आपका फेवरेट टॉपिक थमान है એટલે કે ગેમ એટલે કે રમત રમો તો બધાને ખૂબ જ ગમે છે આપણે ઘણી અલગ અલગ પ્રકારની રમતો રમતા હોઈએ છીએ તો આજે આપણે આ ચેપ્ટરમાં કેના વિશે શીખવાનું છે તો કે કબડ્ડી વિશે શીખવાનું છે એની પહેલા આપણે થોડી રમત વિશે ચર્ચા કરી લઈએ તો સૌપ્રથમ છે જુદી જુદી રમતો આપણે બાળપણથી જ ઘણી બધી અલગ અલગ રમતો રમતા હોઈએ છીએ જેમ કે બાર ઘરમાં શાળામાં વગેરે આપણે ઘણી બધી રમતો રમતા હોઈએ છીએ એટલે આપણે નાનપણથી જ અલગ અલગ રમત રમવાના ટેવાયા હોય છે પછી છે રમતના પ્રકારો રમતના બે પ્રકાર હોય છે આઉટડોર ગેમ અને ઇન્ડોર ગેમ આઉટડોર ગેમ એટલે કે તો કે ઘરની બહાર રમી શકે તેવી ગેમ્સને એટલે કે તેવી રમતને આઉટડોર ગેમ કહેવાય છે અને ઇન્ડોર ગેમ્સ એટલે કે તો ઘરમાં બેસીને રમી શકે તેવી ગેમ્સને ઇન્ડોર ગેમ હોય છે આપણી આ રીતે બે પ્રકાર હોય છે આઉટડોર એટલે કે બહાર રમી શકાય તેવી અને ઇન્ડોર એટલે કે ઘરમાં રમી શકાય તેવી ગેમ્સ હવે જોઈએ કે બહાર રમાતી રમતો તો બહાર રમાતી રમતો માંથી કઈ આવે તો કે ગામડાઓમાં શહેરોમાં શેરીમાં બાળકો કેવી રીતે રમે છે તો કે ગિલ્લી દંડો રમે છે સંતા ટુકડી રમે છે લંગડી દાવ રમે છે પકડમ પટ્ટી રમે છે વગેરે જેવી રમતો કેવી છે તો કે બહાર રમતી રમતો ત્યારબાદ બહાર રમતી રમતોમાં શું આવે તો કે શાળામાં રમવામાં આવતી રમતો તો શાળામાં કેવી રમતો રમાડવામાં આવે છે તો શાળામાં ફૂટબોલ રમાડવામાં આવે છે હોકી રમાડવામાં આવે છે વોલીબોલ રમાડવામાં આવે બાસ્કેટબોલ રમાડવામાં આવે ક્રિકેટ રમાડવામાં આવે તો આ જે બધી રમતો હતી તે કેવી હતી તો કે એ બહાર રમાતી રમતો હતી બહાર રમાતી રમતો એટલે કે ઘરની બહાર રમી શકે તેવી આમાં શાળામાં અને શેરીમાં હવે અલગ અલગ પ્રકારની આપણે રમતો રમતા હોય છે તમે પણ બધા રમતો રમ્યા હશો ત્યારબાદ છે ઘરમાં રમતી રમતો ઘરમાં રમતી રમતો એટલે કેવી કે ઘરમાં બેસીને આપણે આપણા ભાઈ બહેન અથવા તો આપણા મિત્ર અથવા તો આપણા દાદા દાદી સાથે ઘણી બધી રમતો રમતા હોય છે એમાં કેવી આવે તો કે સાપ સીડી આવે ચેસ આવે પતાથી રમતા હોય છે આવી રીતે ઘરમાં બેસીને જે રમી રમત રમી શકાય તેને ઘરમાં બેસીને રમી તો રમી તેને શું કહેવાય તો તેને ઇન્ડોર ગેમ્સ કહે છે આવી બધી રમતો ઘરમાં રમાતી રમતો તો છે તો આ રીતે બે પ્રકારની રમતો છે આઉટડોર ગેમ્સ અને ઇન્ડોર ગેમ્સ અને એમાં કઈ કઈ આવે તે પણ આપણે જાણીએ ત્યારબાદ જોઈએ કે રમતનું જીવનમાં મહત્વ રમત અને કસરત એ એક શારીરિક પ્રવૃત્તિ છે એના દ્વારા આપણી શરીરને શારીરિક પ્રવૃત્તિ મળે છે આપણે શારીરિક શક્તિ મળે છે તેનાથી અને રમત અને કસરત કરવાથી આપણને ચપળતા અને તંદુરસ્તી પણ આવે છે તંદુરસ્ત જીવનમાં તંદુરસ્ત મન આ ઉત્તિને નિર્ધારિત કરવા માટે આપણે આપણા જીવનમાં રમત અને કસરત તો કરવી જ જોઈએ આ ઉપરાંત રમત અને કસરત કરવાથી આપણને શું ફાયદા થાય છે તો કે રમત અને કસરત કરવાથી આપણને શું આવે છે તો આપણને શિસ્ત આવે છે રમત રમવાથી આપણને શિસ્ત આવે ખેલદીલી સંભાવના એકતા વગેરે જેવા ગુણો આપણામાં કેળવાય છે જ્યારે આપણે ટીમ દ્વારા ટીમમાં રમત રમતા હોય છે જેમ કે ક્રિકેટ વોલીબોલ ફૂટબોલ વગેરે જેવી રમતો ટીમમાં રમવામાં આવે છે તો આવી રમતો રમવાથી આપણામાં શું થાય તો કે આપણામાં સંભાવના આવે છે પછી છે ખેલદીલી ખેલદીલી એટલે શું કે રમત છે તો હાર અને જીત તો થવાની છે એક વ્યક્તિ હારશે અને એક વ્યક્તિ જીતશે તેનાથી આપણામાં શું આવે તો કે રમત આપણામાં ખેલદીલી આવે છે પછી છે શિસ્ત રમતમાં સૌથી વધુ મહત્વનું શું હોય છે તો કે શિસ્ત આપણે રમતને તેના નિયમો મુજબ જ રમવી જોઈએ બધી રમતના અલગ અલગ નિયમો છે આ નિયમોને પાળીને આપણે રમીએ તેનાથી આપણામાં શું આવે છે તો તેનાથી આપણામાં શિસ્ત આવે છે અને એકતા જેવા રહે છે વગેરે આ બધા જેવા ગુણો આપણને રમત દ્વારા મળે છે આ બધા ઉપરથી આપણને ખબર પડે છે કે આપણા જીવનમાં રમતનું ખૂબ જ મહત્વ છે આથી આપણે રમત તો રમવી જ જોઈએ ભલે ગમે તે રમત રમવી ઘણું જેટલું મહત્વનું છે એટલું જ હતું તેનું રમવું પણ છે પરંતુ રમવાનો અને રમવાનો બધા સમય આપણે ફિક્સ રાખવો જોઈએ રમવા સમય ભણવું જોઈએ અને રમવા સમય રમવું પણ જોઈએ કેમ કે રમવું એ ખૂબ જ અગત્ય છે અને તે આપણા જીવનમાં ખૂબ મહત્વનો ભાગ ભજવે છે તો આપણે જોયું કે રમત વિશે આપણે થોડી માહિતી મેળવી અને રમતનું આપણે જીવનમાં મહત્વ જોયું તો ત્યારબાદ આપણે જોઈએ આપણા ચેપ્ટર 10માં કબડ્ડી વિશે આપણને કઈ માહિતી આપેલી છે આપણે બીજી અલગ અલગ આપણને શું માહિતી મળી છે તો ચાલો આપણે પાઠ્યપુસ્તક દ્વારા કબડ્ડી વિશે માહિતી મેળવીએ ચાલો આપણે જોઈએ પ્રકરણ 10 કબડ્ડી 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 આપણને અહીંયા પેજ ઉપર પહેલાં પેજ ઉપર ચિત્ર આવેલું છે તેમાં જે છોકરીઓ રમે છે તે કઈ રમત છે તો કે તે કબડ્ડી છે તેમાં બે ટીમો હોય છે એક ટીમનો ખેલાડી બીજી ટીમના મેદાનમાં પ્રવેશે છે અને બીજા ખેલાડીને અડીને તેને આઉટ કરવાનો પ્રયાસ કરે છે અને બીજી ટીમવાળા મેમ્બર શું કરે છે તો કે તે આવેલા ખેલાડીને
પોતાના મેદાનમાં જવાથી રોકે છે અને તે એ રીતે આઉટ કરે છે. ચલો નીચે આપણને થોડા અવાજો આપેલા છે કે કબડ્ડી રમતા હશે ત્યારે કેવા અવાજ આવતા હોય, તો કે કબડ્ડી કબડ્ડી, આઉટ આઉટ, કબડ્ડી કબડ્ડી. એક બાજુથી બધી છોકરીઓ મોઢેથી બૂમો પાડતી હતી અને બીજું એ શું કીધું, તો કે અહીંથી પકડો, કબડ્ડી કબડ્ડી, પગ પગ, પગથી પકડો, તેને પગે પકડો, વસુધા તું અહીં આવ અને તેને તું અહીંથી પકડ, અરે જો સુશીલા તેનો હાથ રેખાને અડે નહીં, તેનો હાથ પકડ, કબડ્ડી કબડ્ડી, ઓ તેણે અડી લીધું, તેણે અડી લીધું, આઉટ આઉટ આઉટ, બધા આઉટ હો, તમારી ટુકડીના બધા આઉટ. કબડ્ડી રમતા હોય ત્યારે આવા જ કંઈક અવાજો સંભળાતા હોય. ચાલો આગળ જોઈએ આપણે આ ચેપ્ટરમાં શું કહે છે. જો આપણને એક ચિત્ર આપેલું છે, ચિત્રમાં એક છોકરીને બધા મેમ્બરો, સામેની ટીમના મેમ્બરો બધાએ પકડી રાખી છે. હવે વાંચે શું લખે છે, આ છોકરી શું કરે છે, તેઓ આઉટ 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 બૂમો પાડે છે, તેનાથી સ્પષ્ટ થાય છે કે તે રમત રમે છે. આપણે આગળના ચિત્રમાં જોયું એ રીતે આ કઈ રમત છે, તો કે કબડ્ડીની રમત છે, આપણને ચિત્રમાં દેખાય છે એ રીતે. આ રમતને તમે શું કહો છો, ચેડુ, કુડુ, હુતુતુ, ચૂકીટ કીટ, હા, હાડુડુ, અથવા કબડ્ડી કે કંઈક બીજું જ. આ બધા શું છે, તો કે આ બધા કબડ્ડીના નામ છે. કબડ્ડીને ક્યાં ક્યાં નામે ઓળખાય છે, તો કે કબડ્ડી, ચેડુ ગુડુ, હુતુતુતુ, ચૂકીટ કીટ, હાડુડુ અથવા તો કબડ્ડી, આવા અલગ અલગ નામથી ઓળખાય છે. આગળ શું કહે છે, જ્યારે શ્યામલાને છોકરીઓ ઘેરી વળી અને પકડી લીધી, બધાએ વિચાર્યું તે આઉટ થઈ ગઈ, કોઈકે તેના પગ પકડ્યા અને કોઈકે તેનો હાથ પકડ્યો, જ્યારે એક છોકરીએ તેને કમરથી પકડી, પરંતુ શ્યામલા હાર માનવા વળી ન હતી, તેણે વધુ તાકાત લગાવી, પોતાની જાતને ખેંચી અને મેદાનની મધ્યમાં રહેલી રેખાને અડવામાં સફળ રહી. શું કહે છે કે જો ચિત્રમાં દેખાય એ રીતે જ્યારે શ્યામલા સામેની ટીમમાં ગઈ હશે બધાને આઉટ કરવા, ત્યારે તે અડીને ભાગતી હશે અને બાકી બધાએ તેને હાથથી, કમરથી અને પગથી પકડી રાખી, પરંતુ શ્યામલાએ શું કર્યું કે તેણે હાર ન માની, તેને વધુ તાકાત લગાવી અને મેદાનમાં જે વચ્ચે જે લાઈન હોય તેને અડી, તેના લીધે તે પોતાના પ્રયાસમાં સફળ રહી. પછી આગળ શું કહે છે, જ્યારે શ્યામલા રેખાને અડી ત્યારે સામેની ટુકડીની બધી છોકરીઓએ તેને પકડી હતી, તેથી તેઓ બધી આઉટ થઈ ગઈ, પરંતુ રોઝીએ દલીલ કરી કે શ્યામલાએ વચ્ચે શ્વાસ લીધો એટલે ટુકડી આઉટ ગણાય નહીં. શ્યામલાએ કહ્યું તે સાચું નથી, તેણે કહ્યું કે જો તેણે શ્વાસ લીધો હોત તો કેમ છોકરીઓએ તેને પકડી રાખી, ત્યાં મોટી દલીલ ચાલી. અંતમાં શ્યામલાની વાત માનવામાં આવી. એટલે શું કહે છે કે જ્યારે શ્યામલાએ વચ્ચેની લાઈનને અડી ગઈ ત્યારે સામેની ટીમમાંથી એક મેમ્બર એટલે કે તેનું નામ શું હતું, રોઝી, તેને શું કહ્યું કે શ્યામલાએ વચ્ચે શ્વાસ લીધો હતો. હવે કબડ્ડીનો એક નિયમ છે કે જ્યારે એક ખેલાડી બીજા સામેની ટીમને જે મેદાન હોય તેમાં જાય છે ત્યારે તેને કબડ્ડી 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 સતત બોલતું રહેવાનું હોય છે અને શ્વાસ પોતાનો મૂકવાનો હોતો નથી. જો તે આવી રીતના બોલતા શ્વાસ પોતાનો મૂકી દે તો તે આઉટ ગણાય છે. એટલે સામેવાળી ટીમે શું દલીલ કરી કે તેને શ્વાસ મૂકી દીધો હતો, પરંતુ શ્યામલાએ પણ પોતાની તરફથી સામે દલીલ કરી કે મેં શ્વાસ મૂક્યો ન હતો. આ રીતે અંતમાં વાત કોની માનવામાં આવી, તો કે શ્યામલાની વાત માનવામાં આવી અને તેને વિજેતા ગણવામાં આવી. આગળ આપણને થોડાક પ્રશ્નો આપેલા છે, તો જોઈએ કે સૌ પ્રથમ આપણે શું પ્રશ્ન પૂછ્યો છે કે કબડ્ડીની એક ટીમમાં કેટલા ખેલાડી હોય છે. તો બાળકો તમને ખબર છે કબડ્ડીની ટીમમાં કેટલા ખેલાડી હોય છે, તો કે કબડ્ડીની એક ટીમમાં 12 ખેલાડીઓ અને રમતમાં એક સાથે 7 ખેલાડીઓ હોય છે. એટલે ટીમમાં 12 ખેલાડી હોય છે અને મેદાનમાં જ્યારે રમવા ઉતરે તેમાં કેટલા ખેલાડી હોય, તો કે તેમાં 7 ખેલાડી હોય છે, પરંતુ સાથે 12 ખેલાડીને લઈ ગયા. કોઈ વાર એવું બને કે કોઈ ખેલાડીને લાગી જાય અથવા તો કોઈ ખેલાડી રમી શકે એમ ના હોય, તો તેના બદલે બીજા ખેલાડીને આપણે ઉપયોગમાં લઈ શકીએ. એટલે કબડ્ડીની એક ટીમમાં 12 ખેલાડી હોય છે અને રમતમાં એકી સાથે 7 ખેલાડીઓ ઉતરતા હોય છે. ત્યારબાદ બીજો ક્વેશ્ચન છે કે શ્યામલા મધ્યરેખાને અડી ત્યારે કેટલા ખેલાડીઓ આઉટ થયા. તો શું આપણે ઉપર ચિત્રમાં જોયું હતું કે શ્યામલાને કેટલા લોકોએ પકડી રાખી હતી, તો કે શ્યામલા મધ્યરેખાને અડી ત્યારે સામેની ટીમના બધા જ ખેલાડીઓ આઉટ થઈ ગયા, કેમ કે બધાએ જ તેને પકડી રાખી હતી એટલે સામેની ટીમના બધા આઉટ થઈ ગયા. ત્યારબાદ ત્રીજો ક્વેશ્ચન છે, તમે રમતા હોય તે વખતે કોઈ વિવાદ થાય તો શું કરો છો. હા, હવે તમારે વિચારવાનું છે, તમે પણ આવી રીતના અલગ અલગ ગેમ રમતો રમતા હશો, તો ઘણીવાર એવું બને કે તમારે પણ વિવાદ થાય તો તમે શું કરો, તો તમારે વિચારવાનું છે. હું અહીંયા કહું છું કે રમતી વખતે કોઈ વિવાદ થાય તો પ્રથમ અમે અમારો મત પ્રકટ કરીએ છીએ, સામેનો પક્ષ દલીલ કરે તો અમે પણ દલીલ કરીએ છીએ, ઘણીવાર ઉગ્ર દલીલો થાય ત્યારે વડીલોની મદદ લઈએ છીએ અને આખરે
સાચાને ન્યાય આપવામાં આવે છે. શું કરીએ કે આપણે કોઈ યારે રમતા રમતા દલીલ થાય તો શું કરીએ કે આપણે દલીલ કરીએ, સામેવાળે પક્ષ પણ દલીલ કરે, અને જો કોઈ વાર બહુ ઉગ્ર સ્વરૂપ થઈ જાય તો આપણે કોઈ વડીલની મદદ લેવી પડે, અને વડીલ હોય તે હંમેશા સાચા હોય તેને ન્યાય અપાવે છે. એટલે આ રીતે આપણે કોઈ વાર દલીલ થાય તો તેને હેન્ડલ કરવું જોઈએ. ત્યારબાદ આપણે આગળ જોઈએ શું કહે છે, તો કે તો આ કબડ્ડીની રમત છે, તેમાં ખેંચાણ થાય, કોઈને પકડાય, થોડીક બૂમો પણ પડે, આ બહાદુરીની રમત છે અને તેમાં ઘણા નિયમો છે. કબડ્ડીમાં દાવ લેનાર શું કરે છે, કબડ્ડી કબડ્ડી સતત બોલ્યા કરે છે, તે પોતાના ભાગમાં પરત આવે ત્યાં સુધી શ્વાસ રોકી રાખે છે. મેં હમણાં જેમ તમને કહ્યું એ રીતે કે આ કબડ્ડીની રમત છે તેમાં શું થાય, તો કે તેમાં ખેંચતાણ થાય, કોઈને પકડાય, થોડી બૂમો પડે, અને આ કેવી રમત છે, તો કે આ બહાદુરીની રમત છે. કબડ્ડી કેવી રમત છે, તો કે બહાદુરીની રમત છે, અને તેમાં ઘણા અલગ અલગ નિયમો હોય છે. જેમ કે આપણે હમણાં જોયું કે કબડ્ડીમાં કેટલા ખેલાડી રમે છે, તો કે 12 ખેલાડી હોય છે, અને રમતમાં 7 ખેલાડી ઉતરે છે. પછી એમાં એક મેદાનના બે ભાગ પાડવામાં આવેલા છે, એક તરફ એક ટીમ હોય છે અને બીજી તરફ બીજી ટીમ હોય છે. એક ટીમના ખેલાડી બીજી ટીમના ખેલાડીના મેદાનમાં જાય છે અને ત્યાંના ખેલાડીઓને અડીને આઉટ કરે છે, અને સામેવાળી ટીમના ખેલાડીઓ તે પ્લેયરને પોતાની ટીમમાં જતા રોકે છે. જ્યારે એક પ્લેયર બીજી ટીમના મેદાનમાં જાય ત્યારે તેમને શું કરવાનું હોય છે, તેમને સતત કબડ્ડી કબડ્ડી બોલવાનું હોય છે અને શ્વાસ રોકવાનો હોય છે. જો તે શ્વાસ મૂકી દે તો તે આઉટ ગણાય છે. આવા ઘણા અલગ અલગ કબડ્ડીના નિયમો હોય છે, તે બધાના નિયમોને પાડીને કબડ્ડીને રમવામાં આવે છે. આગળ જોઈએ, તમે દાવ લેવા જાઓ છો, ધ્યાન રાખો તમારો શરીરનો ઉપયોગ કરવાનો છે, મગજનો પણ ઉપયોગ કરવાનો છે, ચારે બાજુ ધ્યાન આપવાનું, અને સામેની ટીમની રેખાને અડો એ વખતે કોઈ તમને પકડી ન લે જોવાનું. કેટલી ખબર રાખવાની, તો કે તમે દાવ લેવા જાઓ ત્યારે શું કરવાનું, તો કે શરીરનો તો ઉપયોગ કરવાનો જ છે, સાથે સાથે મનનો પણ ઉપયોગ કરવાનો, એટલે મગજનો પણ ઉપયોગ કરવાનો. આ બધી રમતો કેવી હોય, તો કે આપણે ચતુરાઈથી રમવી પડે. શારીરિક શક્તિ તો જરૂરી છે, પરંતુ સાથે સાથે માનસિક શક્તિ પણ જરૂરી છે. અને આપણે શું ધ્યાન રાખવાનું કે સામેની ટીમમાં જઈ તો આપણે એની રેખાને અડી અથવા તો એના કોઈ પ્લેયરને અડી પછી આપણે ફટાફટ આપણા મેદાનમાં આવી જવું પડે, અથવા તો જો તે લોકો આપણને પકડી લે તો આપણે પણ આઉટ ગણાય. એટલે આ બધા ધ્યાન આપણે રાખવાના હોય છે. પછી શું કહે છે કે શ્વાસ રોકી રાખો, કબડ્ડી કબડ્ડી એમ બોલતા રહો. કેટલો સમય બોલી શકો છો, એટલે આપણે જોવાનું છે કે તમે શ્વાસ રોકી રાખો અને કબડ્ડી કબડ્ડી બોલો, અને ત્યારબાદ તમે જુઓ કે તમે આ કેટલી વાર સુધી કરી શકો છો. આગળ શું કહે છે, તમે મેદાનમાં જાઓ ત્યારે કબડ્ડી રમો, તમારા હાથ પગ અને આંખો પર ધ્યાન આપો. તમારા ધ્યાનમાં આવશે કે આ બધા અંગો સાથે કામ કરે છે. હવે બાળકો, તમે કોઈ વાર ટીવીમાં અથવા તો કોઈ વાર સ્કૂલ શાળામાં કે ક્યાંય જોયું હશે કે કબડ્ડી રમતા હોય તો તેને બધા ક્યાં ક્યાં શરીરના ક્યાં ક્યાં ભાગનો ઉપયોગ કરવો પડે, તો કે તેને હાથ પગ આંખ બધાનો ઉપયોગ કરવો પડે એકી સાથે, તો જ આપણે રમતમાં આગળ વધી શકીએ અને આપણા ટીમને જીતાડી શકીએ. વિચારો અને કહો, તો આપણને થોડા પાછા પ્રશ્નો અપાયા છે, આપણે જોઈએ. પેલો શું છે કે કબડ્ડીમાં આઉટ થવું એટલે શું, કેવી કેવી રીતે આઉટ થવાય. તો ચાલો હવે આપણે કબડ્ડી વિશે થોડીક ચર્ચા કરીએ. આપણને પૂછ્યું કે કબડ્ડીમાં આઉટ થવું એટલે શું, તો જોઈએ કે જ્યારે કોઈ ખેલાડી સામેની ટીમમાં કબડ્ડી કબડ્ડી બોલતો જાય છે ત્યારે સામેની ટીમની દોરેલી રેખાને અડકે નહીં તો તે આઉટ ગણાય છે. એટલે આપણને સામેની ટીમમાં એક લાઈન દોરેલી હોય છે, તેને પહેલાં આપણે અડવાની હોય છે, એટલે તે અડે નહીં તો પણ આઉટ ગણાય. વળી તે પોતાના ભાગમાં પરત આવે ત્યાં સુધી કબડ્ડી કબડ્ડી બોલતો શ્વાસ રોકી રાખવાનો હોય છે. આમ કરવામાં ચૂક થાય અને શ્વાસ છૂટી જાય તો પણ તે ખેલાડી આઉટ ગણાય, જે રીતે હમણાં આપણે ઉપર વાર્તામાં જોયું એ રીતે. પછી શું છે, ઓકે, વળી પ્રતિસ્પર્ધી ટીમના ખેલાડીઓ તેને પકડી લે અને વચ્ચેથી મધ્ય રેખાને અડકવા ન દે તો તે આ સ્થિતિમાં તેને આઉટ આપવામાં આવે છે. એટલે શું કે જ્યારે એક ખેલાડી બીજા ટીમમાં જાય અને તેને અડીને પાછો આવતો હોય પણ સામેની ટીમના પ્લેયરો તેને રોકી રાખે અને મધ્ય રેખાને અડવા ના દે તો તેમાં પણ આવી સિચ્યુએશનમાં પણ તે આઉટ ગણાય છે. અને જ્યારે બીજા પક્ષનો ખેલાડી કબડ્ડી કબડ્ડી બોલતો આવે છે અને આ પક્ષના કોઈ ખેલાડી અથવા વધુ ખેલાડીઓને અડીને પોતાના ભાગમાં પાછો ફરે તો સ્પર્શ થયેલા ખેલાડીઓ આઉટ ગણાય છે. એટલે શું કહે છે કે એક ખેલાડી સામેની ટીમની ખેલાડીમાં કોઈને અડે છે અથવા તો બધાને અડી લે છે અને પોતાના મેદાનમાં પાછો જતો રહે છે તો જેને જેને પણ ખેલાડી અડ્યા છે તે બધા આઉટ ગણાય છે. આ રીતે કબડ્ડીમાં અલગ અલગ રીતે આઉટ થઈ શકે છે. પછી ત્યારબાદ છે, કેટલીક રમતોમાં દાવ લેનાર બીજાને અડવા જાય છે, કેટલીક રમતોમાં શોધવા જાય છે. કઈ કઈ રમતોમાં આ પ્રમાણે થાય છે, તો હા, આપણે વિચારીએ કે પહેલું શું કહ્યું છે કે દાવ લેનાર બીજાને અડવા જાય, તો ખો ખો, કબડ્ડી, સાકર સાતાલી, આડી પાટો, લંગડી, આંબલી પીપડી અને સાતોડિયું,
રમતમાં દાવ લેનાર બીજાને અડવા જાય છે. આવી વિવિધ રમતોમાં શું થાય તો કે દાવ લેનાર હોય તે બીજા ખેલાડીને અડી અને આઉટ કરે છે. અને બીજું આપણને કીધું છે કે સંતાઈ જાય છે, એટલે આપણે એને શોધવાના હોય છે. તો જ્યારે સંતા કુકડી અને આંધળો પાટો રમતા હોય ત્યારે બીજાને શોધવાનું હોય છે. આ બધી અલગ અલગ રમતોમાં આવી રીતે અલગ અલગ આપણે રમી શકીએ. ત્યારબાદ છે, તમે બીજી કઈ રમતો રમો છો, તેમાં દાવ લેનારને શું કરવાનું હોય છે? તો જોવાનું છે કે આપણે બીજી કઈ રમીએ. તો કે અમે બીજી ઘણી રમતો રમીએ છીએ, જેવી કે ગિલ્લીદંડા, ક્રિકેટ, કેરમ, સાપસીડી, હોકી, બાસ્કેટબોલ વગેરે. આ બધી રમતોમાં દાવ લેનારે વિવિધ પ્રકારની ક્રિયાઓ કરવાની હોય છે. જેમ કે ગિલ્લીદંડામાં દાવ લેનારે ગિલ્લીને દંડ વડે મારવાની હોય છે. ક્રિકેટમાં દાવ લેનારે બેટ અને બોલ વડે રન બનાવવાના હોય છે. કેરમમાં કૂકરીને સ્ટ્રાઈકર વડે કેરમ બોર્ડમાં ચારે ખાનામાંથી કોઈ એક પણ ખાનામાં નાખવાની હોય છે. સાપસીડીમાં પાસાને રમીને આગળ વધારવાનું હોય છે. હોકીમાં હોકી સ્ટિક વડે દડાને ફટકારવાનો હોય છે. બાસ્કેટબોલની રમતમાં જેના હાથમાં બોલ આવે તેને બાસ્કેટમાં નાખવાનો હોય છે. આમ જુદી જુદી રમતોમાં દાવ લેનારે વિવિધ કૌશલ્ય બતાવવાના હોય છે. આપણને થોડા ખેલાડીઓની વિગતો આપી છે, તો ચાલો આપણે જોઈએ. પેલું આપણને આપેલું છે કર્ણમ મલ્લેશ્વરી. કર્ણમ મલ્લેશ્વરી વેટ લિફ્ટર છે. વેટ એટલે વજન, લિફ્ટ એટલે કે ઉચ્ચકૂદ. તે આંધ્રપ્રદેશની છે. તેના પિતા પોલીસમાં છે. મલ્લેશ્વરીએ 12 વર્ષની ઉંમરે વજન ઉચકવાની શરૂઆત કરી હતી. હવે તે 130 કિલોગ્રામ વજન ઉપાડી શકે છે. મલ્લેશ્વરીએ આંતરરાષ્ટ્રીય સ્તરે 29 ચંદ્રકો જીત્યા છે. તેની 4 બહેનો પણ વેટ લિફ્ટર બનવાનો પ્રયત્ન કરે છે. મલ્લેશ્વરી કોણ છે? તો કે વેઇટ લિફ્ટર છે, એટલે કે જે વજન ઉચકે તે. તેણે કયા ઉંમરની વજન ઉચકવાની શરૂઆત કરી હતી? તો તેને 12 વર્ષથી વજન ઉચકવાની શરૂઆત કરી હતી અને અત્યારે તે 130 કિલોગ્રામ વજન ઉચકે છે. ત્યારબાદ બીજું આપણને આપેલું છે સરિતા ગાયકવાડ. તો કે 1 જૂન 1994માં ડાંગ જિલ્લાના કારાડીબાંબા ગામે જન્મેલ સરિતા લક્ષ્મણભાઈ ગાયકવાડ ગુજરાતની દોડવીર છે. તેના માતા પિતા ખેતીકામ સાથે જોડાયેલા છે. સરિતા 400 મીટર દોડ અને 400 મીટર વિઘ્ન દોડમાં નિષ્ણાંત છે. એશિયન ગેમ્સ 2018માં તેણે 4x400 મીટરની રિલે દોડમાં સુવર્ણચંદ્રક પ્રાપ્ત કરેલો છે. હાલ સરિતા ગાયકવાડ ગુજરાત સરકારના બેટી બચાવો અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર પણ છે. બીજી વાત કોની કરવામાં આવી? તો કે સરિતા ગાયકવાડ તે કોણ હતી? તો કે તે દોડવીર હતી, એટલે કે તે દોડતી હતી. 1 જૂન 1994માં ડાંગ જિલ્લામાં કારડીબાગમાં ગામમાં એનો જન્મ થયો હતો. તે કેટલી કેવી દોડ કરતી હતી? તો કે તે 400 મીટર દોડ અને 400 મીટર વિઘ્ન દોડ કરતી હતી. અને તેને કયો સુવર્ણચંદ્રક એટલે કે તેને સિલ્વર મેડલ એક મળેલું હતું. અત્યારે તે ગુજરાત સરકારની બેટી બચાવો જે અભિયાન છે તેની બ્રાન્ડ એમ્બેસેડર છે, એટલે કે તે તેમાં કાર્ય કરે છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો કે 3 બહેનની વાત. હવે આપણને ફોટોમાં 3 બહેન દેખાય છે. તો શું છે કે આ ફોટોગ્રાફર જુઓ, તેઓ સાદા સરળ દાદીમાં જેવા નથી લાગતા, પરંતુ તેઓ વિશેષ છે. ફોટોગ્રાફર 3 બહેનો છે, જ્વાલા, લીલા અને હીરા. તેઓ મુંબઈમાં રહે છે. એ ત્રણેય કબડ્ડી રમત રમતા હતા અને બીજાને પણ શીખવતા હતા. જ્વાલાએ કહ્યું, જ્યારે અમે યુવાન હતા ત્યારે છોકરીઓને આ રમત રમવાની છૂટ ન હતી. લોકો વિચારતા કે જો છોકરીઓ આવી રમતો રમે તો તેમની સાથે કોઈ લગ્ન નહીં કરે. તેઓએ એવું પણ કહ્યું કે તેમને કબડ્ડી રમવા છોકરાઓના કપડાં પહેરવા પડતા હતા, તેથી તેઓ લોકોએ છોકરીઓને આ રમતથી દૂર રાખી. આ 3 બહેનોની વાત કોની છે? તો કે આ 3 બહેનો શું કરતી હતી? તો કે તે મુંબઈમાં કબડ્ડી રમતી હતી અને બીજાને પણ શીખવાડતી હતી. એ જ્યારે નાના હતા ત્યારે છોકરીઓ માટે કબડ્ડી રમવું કેવું હતું? તો કે યોગ્ય ના ગણાતું, કે છોકરીઓએ કબડ્ડી ના રમવી જોઈએ, કેમ કે તેમાં તેને છોકરાઓના કપડાં પણ પહેરવા પડતા. અને બધા એવું વિચારતા કે જો છોકરીઓ કબડ્ડી રમે તો કોઈ છોકરા તેમની સાથે લગ્ન નહીં કરે, જે બરોબર નથી. પણ આ 3 જે બહેનો છે, આપણને તેનું નામ આપેલું છે કે જ્વાલા, લીલા અને હીરા. એ 3 બહેનોએ આની શરૂઆત કરી કબડ્ડી રમવાની અને શીખવવાની. આગળ જોઈએ, જ્યારે તેઓ નાના હતા ત્યારે એમના પિતા મરણ પામ્યા. તેઓએ તેમની માતા અને મામાએ ઉછેર્યા. બંને મામા કબડ્ડી અને ખોખો રમતા હતા. તેઓએ આ 3 છોકરીઓને કબડ્ડી રમવા પ્રેરણા આપી. તો 3 બહેનોને કબડ્ડી રમવાની પ્રેરણા કોણે આપી? તો કે તેની માતા અને તેના મામાએ આપી, કેમ કે તેમના પિતા તો તે નાના હતા ત્યારે જ ગુજરી ગયા હતા. જ્વાલા અને લીલા તેમના અનુભવો વિશે વાત કરે છે. 50 વર્ષ પહેલાં જ્યારે અમે કબડ્ડી રમવાનું ચાલુ કર્યું ત્યારે છોકરીઓને આ રમત રમવાની કોઈ તક મળતી ન હતી.
તેમના માતા પિતા તેઓને રમવા દેતા ન હતા, પરંતુ અમને હંમેશા થતું કે અમે રમી શકીએ અને મારા મામા અને માતાએ અમને સહકાર આપ્યો. અમે ત્રણે આ રમત શીખી અને બીજી છોકરીઓ પણ અમારી સાથે જોડાઈ હતી. અમે કબડ્ડી ક્લબ બનાવી હતી જે આજે પણ ચાલુ છે. શું કહે છે કે તે જ્યારે નાના હતા ત્યારે, એટલે કે આજથી 50 વર્ષ પહેલાં, છોકરીઓને કબડ્ડી રમવા દેતા ન હતા, પરંતુ આ ત્રણેય બહેનોને શું થયું કે અમે પણ કબડ્ડી રમી શકીએ અને તેમાં તેના માતા અને તેના મામાએ પણ તેને સહકાર આપ્યો. તેથી તેને કબડ્ડી રમવાનું ચાલુ કર્યું અને તેમની સાથે બીજી અલગ અલગ છોકરીઓને પણ તેમણે જોડાડી, એટલે કે તેમને પણ તેને કબડ્ડી રમતા શીખવાડ્યું અને બધા ભેગા મળીને કબડ્ડી રમતા હતા. ત્યારબાદ તેને કબડ્ડી માટે એક ક્લબ બનાવી જેમાં બીજી જે છોકરીઓ અને બીજા છોકરાઓને કબડ્ડી શીખવવામાં આવે છે. આ રીતે તેમણે આવું એક ક્લબ ચાલુ કર્યો અને જે આજે પણ ચાલુ છે. ત્યારબાદ આગળ જોઈએ, ખૂબ યાદ આવે છે લીલા અને હીરાને, એમની વાતો યાદ છે. તેઓ કહે છે કે હારી જવાની અણી પર હોય અને છતાંય જીત્યા હોય એવું અનેક વખત બન્યું છે. એક વખત મેચ રમવા માટે મોટા શહેરમાં ગયા. મેચ તો સાંજે 6:30 હતી એટલે સિનેમા જોવા ગયા. સિનેમા ચાલુ થયું અને થોડીક ધમાલ થઈ. મામા અમને હાથાબત્તી લઈને શોધવા આવ્યા, એટલે કે ટોર્ચ લઈને શોધવા આવ્યા અને આવ્યા હતા અને શોધી પણ લીધા. આખરે મામાએ અમને ઠપકો આપ્યો. એટલે આ બધી વાતો તે એને યાદ આવે છે કે જ્યારે એકવાર રમવા ગયા હતા ત્યારે તેઓ મૂવી જોવા, એટલે કે થિયેટરમાં જતા રહ્યા હતા અને ત્યાં થોડી ધમાલ થવાથી તેના મામા તેને ટોર્ચ લઈને ગોતવા આવ્યા હતા અને ત્યારબાદ તેના મામા તેમને કીજાણા હતા. અહીંયા આપણું ચેપ્ટર 10 કબડ્ડી 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 પૂરું થાય છે. તો બાળકો, આ ચેપ્ટરમાં શું શીખ્યા? તો આ ચેપ્ટરમાં આપણે પહેલા થોડી રમતો વિશે માહિતી મેળવી, કેટલા પ્રકારની રમતો હોય છે, કેવી કેવી રમતો આપણે બાળપણથી રમતા આવ્યા છીએ, ત્યારબાદ જોયું રમતનું આપણા જીવનમાં મહત્વ અને તેના પછી પુસ્તક દ્વારા આપણે કબડ્ડી વિશે માહિતી મેળવી, કબડ્ડીની રમત કેવી રીતે રમાય છે, તેમાં શું નિયમો હોય છે અને ત્યારબાદ થોડા રમતવીરો અને અલગ અલગ વ્યક્તિઓની વિશે આપણે ચર્ચા કરી. આ બધું આપણે જોયું પ્રકરણ 10 કબડ્ડી કબડ્ડી કબડ્ડીમાં. તો આ બધું જ તમને સરસ રીતે સમજાઈ ગયું છે.